એક સિમ્પલ સવાલ થી કે આ પ્રશ્ન મને પોતાને ઘણા સમયથી છે કે કોઈ પણ અસાધારણ સફળતા સાધારણ મહેનતથી નથી મળતી એવું લોકો કહેતા હોય અને હું પણ એમાં માનું છું. અત્યારનું યુથ અગર તમે જુઓ, હરેક વ્યક્તિ સાઈડમાં ટ્રેડિંગ કરે છે, હરેક વ્યક્તિને મને એવા ઘણા બધા હોય કે હરેક વર્ષે જોબ ચેન્જ કરે, જમ્પ લેવો છે કે મારું ફટાફટ ગ્રો થાય, કે ક્વિક ઇન્કમ જોઈએ છે. તો મહેનતનું મહત્વ એવું લાગે છે કે થોડું ઓછું થતું જાય છે. હવે આ યુથને સમજાવવું હોય કે અસાધારણ સફળતા માટે અસાધારણ મહેનત કરવી પડશે અને અગર તમે મહેનત કરો છો તો દિલથી કરો, તો એ કેવી રીતે સમજાવી શકાય? બહુ ટૂંકમાં જવાબ આપવો તો બહુ અઘરો જ, એક કલાક જોઈએ આ પ્રશ્નનો જવાબ આપવા માટે. પણ એક વાત ચોક્કસ છે કે જે રાતો બિફોર એવરી ગ્રેટ ફોર્ચ્યુન ધેર વોઝ અ ક્રાઇમ, કોઈ પણ રાતોરાતની પ્રસિદ્ધિ પાછળ કોઈ ગુનાહિત કૃત્યો છે. એક ડાયલોગ છે શેક્સપિયરના નાટકનો, રાતોરાત કશું થતું નથી. સાયકલ પરથી મર્સિડીઝ પર આવતા 30 વર્ષ થયા છે અને એક સાદો નોકિયાના ફોનમાંથી એપલ વાપરતા 15 વર્ષ થયા છે. પણ આજે લોકોને બાળક 9 મહિનાને બદલે 6 મહિને જન્મી જાય તો સારું, આજે 12th અને 10th ભેગું થઈ જાય તો સારું, લગ્ન જલ્દી થઈ જાય, બાળકો જલ્દી, ટ્વિન્સ આવી જાય તો સારું, બધું જલ્દી જોઈએ છે અને એની દોડમાં બધા જ ખોટું કરે છે. હું ને તમે આ પોડકાસ્ટ માટે 1 મહિના પહેલાં મેં નહોતું વિચાર્યું, તમારો એક મેસેજ આવ્યો અને હું અહીંયા આવી ગયો. તો વોટ ઇઝ ધીસ? આઈ વોન્ટ ટુ બી એ ડોક્ટર, આઈ ચૂઝ સાયન્સ, હું ફેલ થયો, 54% આવ્યા અને હું આજે અહીં બેઠો છું. તો આ શું છે? આ યુથ એ નથી સમજતું કે દોડવાથી, ઝડપી દોડવાથી કશું થતું નથી. એક ચોક્કસ માઇન્ડસેટ સાથે ગોલ નક્કી કરીને એમાં ડેડિકેટેડલી લાગી જવાનું. કોઈ પણ બિઝનેસ કરવો હોય તો 1000 દિવસ એને આપવા પડે. કોઈ પણ જગ્યાએ જોબ કરવી હોય તો 5 વર્ષે કંપનીને આપવા પડે. મારા ત્યાં ઘણા લોકો જોબ માટે આવે ને કે મેં 6 અનુભવ કર્યા, હું એને રાખતો જ નથી કોઈ દિવસ, કે તું 6 જગ્યાએ ટક્યો જ નથી તો તું મારા ત્યાં બી નહીં ટકે. એટલે કોઈ એક સારા માણસના ત્યાં 5-10 વર્ષ જોબ કરવી કે કોઈની સાથે 3-4 વર્ષ ધંધો કરવો, એ પેશન્સથી કરવા સિવાય આનો બીજો કોઈ માઇન્ડસેટ નથી, કોઈ આનો ગુરુમંત્ર નથી, કોઈ એની ટેકનિક નથી કે તમે આમાં સફળ થઈ જશો. એટલે એક જ માઇન્ડસેટ રાખવાનું કે મારે આ કરવું છે ને આ સારો માણસ, એનાથી હું થોડો અનુભવ લઈ લઉં ને પછી મારું કામ શરૂ કરું. પણ રાતોરાત કંઈ થઈ જશે એ વાત ખોટી છે, સિવાય કે તમે ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હોતો. બાકી તો મહેનત કર્યા વિના કશું નથી અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. પણ 1000 દિવસ તમારે કોઈ પણ ચીજને કોન્સ્ટન્ટ આપવા પડે ને તો એમાં પરિણામ આવે છે. આટલું મારું ઓબ્ઝર્વેશન છે ને આવો મારો અનુભવ છે. ખૂબ ખૂબ સાચી વાત છે અંકલ. એક ક્વેશ્ચન એ પણ આવે